ઓકે ફ્રેન્ડ્સ તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે શ્રેણિકો પરની કેટલીક પ્રાથમિક પ્રક્રિયાઓ પછી વ્યસ્ત સંપન્ન શ્રેણી કોને કહેવાય અને કેટલાક અગત્યના પોઈન્ટ્સ હતા તે જોયેલા હવે ત્યાર પછી મેં તમને ત્યારે શીખવેલું કે કોઈપણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મેળવવામાં આવે તો ત્યારે જ મેં તમને કીધેલું કે એના એનામાંથી એક મેથડ છે અને એ મેથડનું નામ છે હાર સંક્ષેપણ એશિલોન પદ્ધતિ આ પદ્ધતિ સેના માટે છે તો કોઈપણ શ્રેણિકનો વ્યસ્ત એટલે કે એ ઇનવર્સ એ ઇનવર્સ એટલે આપેલા શ્રેણીક એનો વ્યસ્ત મેળવવા માટે બરાબર તો અહીંયા મેં કેટલાક સ્ટેપ્સ લખેલા છે પણ આ સ્ટેપ્સ કોના માટે છે સ્પેશિયલી બે બાય બે ત્યારે મેં તમને એ બી કીધેલું કે ભાઈ કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત એ ઇનવર્સ મળવા માટે એ શ્રેણિક પહેલાં પોતે તો પહેલાં પોતે કેવો હોવો જોઈએ ચોરસ શ્રેણિક હોવો જોઈએ આ વસ્તુ મેં ત્યારે સમજાવેલી બરાબર કે કોઈપણ શ્રેણીકનો વ્યસ્ત મેળવવા માટે પહેલાં એ પોતે ચોરસ શ્રેણિક હોવો જોઈએ તો અહીંયા જે મેં સ્ટેપ લખેલા છે એ બે બાય બેના ચોરસ શ્રેણીકનો વ્યસ્ત મેળવવા માટે હાર સંસેક્ષન એસિલોન પદ્ધતિ જે યુઝ કરવામાં આવે છે પાછું બે બાય બેના ચોરસ શ્રેણીનો વ્યસ્ત એટલે કે એ યુનિવર્સ મેળવવા માટે હાર્ક સંક્ષેપણ એસિલોન પદ્ધતિનો જે યુઝ કરવામાં આવે છે એના મેં સ્ટેપ્સ લખેલા છે આ સ્ટેપ્સ તમે ફોલો કરશો વાંધો નહીં આવશે સ્ટેપ્સ વન તો દાખલાની શરૂઆત કઈ રીતે કરવાની તો એ બરાબર આઈ ઇન્ટુ એ આ બી મેં પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરેલું કે એ ઇન્ટુ આઈ કરો કે આઈ ઇન્ટુ એ કરો ફાઇનલ આન્સર ઇઝ એ બીકોઝ આઈ ઇઝ ટુ વન ઇન કેસ ઓફ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકમાં આઈને એક તરીકે જ ગણવામાં આવે છે તો એ ઇન્ટુ આઈ કે આઈ ઇન્ટુ એ કરો તો તમને એ મળે તો તમારા દાખલાની શરૂઆત ક્યાંથી થશે સ્ટેપ્સ વન એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ નેક્સ્ટ સ્ટેપ ટુ તો હવે કરવાનું શું તો આ બાજુ જે શ્રેણિક એ છે ધારો કે શ્રેણિક એ આવો છે તમને ખબર છે એ વન એ વન વન મીન્સ પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક એ વન ટુ પહેલી હાર બીજા સ્તંભનો ઘટક એ ટુ વન બીજી હાર પહેલા સ્તંભનો ઘટક એ ટુ બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક આ વસ્તુ તમને ખબર જ છે તો સ્ટેપ ટુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટેપ ટુમાં જે મેં સ્ટેપ્સને પોઈન્ટ્સ લખેલા છે એને ફોલો કરો તો કોઈ બી દાખલામાં પ્રોબ્લેમ નહીં આવશે તો તમારો જે ઓરિજિનલ શ્રેણિક એ આપ્યો હશે ને તે કંઈક આવો છે એમ માની લો અમને બરાબર બે બાય બેનો શ્રેણિકની જ આપણે વાત કરીએ તો આ બે બાય બેનો એક સ્ટાન્ડર્ડ શ્રેણિક મેં લખેલો છે તો પહેલું એમાં સ્ટેપ શું છે તો કે અહીંયાનો જે ઘટક છે પહેલો એ વન વન અહીંયાનો જે ઘટક છે એને શું બનાવવાનો તમારે લોકોએ વન બનાવવાનો કોઈ બી હિસાબે આ ઘટકને પહેલાં વન કરી દેવાનો પાંચ આપેલો હોય તો બી વન બનાવવાનો માઇનસ બે આપેલો હોય તો બી વન બનાવવાનો હવે તમે કીધો સર કેવી રીતે બનાવીએ ધારો કે તમને શ્રેણિક કોઈક આવો આપેલો છે લેટ સે ચાલો પાંચની જ વાત કરી તો અહીંયા પાંચ લખી દઉં અહીંયા દસ છે મારી પાસે અહીંયા બે છે અને અહીંયા ત્રણ છે અવશ્રણીક છે તો પહેલું સ્ટેપ મેં તમને શું કીધું કે આ જે છે તેને વન કરવાનો છે બાકીના ત્રણનું વિચારવાનું જ નહીં અમને પહેલાં કોને પકડવાનો જ આને તો આ એ વન વનને વન કરવાનો છે એ વન વન અહીંયા તમારો શું છે આમે એક્ઝામ્પલ આપ્યું એમાં પાંચ તો આને મારે વન કરવો હોય તો કેવી રીતે થાય તો આપણે કેટલીક પ્રક્રિયાઓ વણેલા શ્રેણીની બોલો પાંચ કઈ હારમાં આવે છે તો પાંચ એ પહેલી હારમાં આવે છે બાળકો હજી બી તમને કહી દઉં હાર્ક સંક્ષેપણ એસિલોન પદ્ધતિ છે એટલે તમામે તમામ પ્રક્રિયા હાર પ્રક્રિયા કરવાની છે સ્તંભ પર કોઈ પ્રક્રિયા કરવાની નથી આપણે ત્રણ પ્રક્રિયા મેં તમને પ્રીવિયસ વિડીયોમાં ભણાવેલી છે એ ત્રણ પ્રક્રિયામાંથી જ કોઈને યુઝ કરવાની છે બરાબર પણ એમાં સ્તંભવાળી નહીં કરવાની આપણે યાદ હોય તો એમાં બે પ્રકારની એક આરવાળી હતી અને એક સીવાળી હતી એમાં આપણે સીવાળી યુઝ કરવાની નથી કારણ કે મેથડનું નામ જ છે હાર્ક સંક્ષેપણ એસિલોન પદ્ધતિ તો સૌથી પહેલો સ્ટેપ આ ઘટક જે છે એને વન બનાવવાનો છે તો આ પાંચ વન કેવી રીતે બને તો આ પાંચને હું પાંચ વડે ભાગું તો એ વન બનશે તો આના માટે પ્રક્રિયા કઈ થઈ પાંચ કંઈક હારમાં આવ્યો પહેલી હારમાં તો યાદ કરો પહેલી હારને હું વન બાય ફાઈવ બાકીના ઘટકની કોઈ ચિંતા નહીં કરવા તમને આને વન કરવો છે ને તો આ વન થવો જોઈએ ભાઈ બાકીનાનું જે થવાનું હશે તે થશે બરાબર તો પહેલી હારને એકના છેદમાં પાંચ વડે હું ગુણું તો અહીંયા એકના છેદમાં પાંચ ઓડ્યા અને ગુણું તો આ વન થઈ જશે અહીંયા બરાબર તો તમારે આ પ્રક્રિયા કરવી પડે તો વન અહીંયા પહેલો સ્ટેપ મેં અહીંયા લખો કે એ વન વન ઘટકને વન બનાવો તો કઈ રીતે તો આ પ્રમાણેની જ કોઈ પ્રક્રિયાથી વન માની લો કે અહીંયા બે હતી તો અહીંયા વન બાય ટુ લખવાનો બરાબર અહીંયા માઇનસ ત્રણ હતી તો અહીંયા શું લખતો માઇનસ વન બાય થ્રી તો આ ઘટક તમારો વન થઈ જશે બાકીનાનું જે થાય તે થવા દેવાનું બરાબર આપણે સ્ટેપ પ્રમાણે જવાનું બરાબર તો વન થઈ ગયો ત્યાર પછી તો આ ઘટકનું કામ થઈ ગયું ત્યાર પછી અહીંયાથી નીચે જવાનું નીચે જાઓ એટલે કયો ઘટક આવે છે એ ટુ વન તો એ ટુ વન ઘટકને ઝીરો બનાવવાનો બરાબર એ ટુ વન ઘટકને ઝીરો બનાવવાનો કોની મદદથી તો કે કમ્પલસરી આર વનની મદદથી જ એટલે કે પહેલી હારની મદદથી આ ઘટકને ઝીરો બનાવવાનો બરાબર પહેલી હારની મદદથી આ ઘટકને ઝીરો બનાવવાનો બરાબર ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ હવે અહીંયાથી આગળ વધીને આ બાજુ જવાનું તો આ બાજુ જાઓ તો કયો ઘટક આવે છે એ ટુ 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 ઘટકને પાછો વન બનાવવાનો બરાબર અહીંયા જે આ ઘટક પડેલો છે બરાબર આને શું બનાવવાનો કીધો મેં વન બરાબર આને શું બનાવવાનો કીધો મેં ઝીરો આને પાછો શું બનાવવાનો વન બરાબર તો આગળ જાઓ આ ઘટકને પાછો શું બનાવવાનો વન બરાબર એ જ પ્રમાણે અહીંયાથી એમ ફરીને પાછા એમ જાઓ તો તમારો આ ઘટક આવે ને આ ઘટકને પાછો બનાવવાનો ઝીરો કઈ રીતે બનાવવાનો તો હવે આ વખતે આરતું હારની મદદથી આ હારની મદદથી આ ઘટકને ઝીરો બનાવવાનો આ મેં જે ડીપલી અહીંયા તમને સમજાયું બ્રેકેટમાં એ અમને ભૂલી જજો દાખલામાં બધું સમજ પડી જશે બરાબર હમણાં માત્ર એ ધ્યાન માત્ર એ ધ્યાન રાખો કે અહીંયા વન બનવો જોઈએ અહીંયા ઝીરો બનવો જોઈએ અહીંયા વન બનવો જોઈએ અહીંયા ઝીરો ઇન શોર્ટ તમારો આ શ્રેણી કંઈક આવો બનવો જોઈએ વન ઝીરો વન ઝીરો તો બધાને ખબર છે આ તો એકમ શ્રેણિક કહેવાય તો બસ એ જ ટાર્ગેટ હતો બે બાય બેના શ્રેણીકને કોઈ બી હિસાબે એકમ શ્રેણિક બનાવવાનો કઈ રીતે તો આ પ્રમાણેની તમામ હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને તો આ સ્ટેપમાં એવું થશે બરાબર તો હવે આ સ્ટેપ બધા ફોલો કરો આ બધા સ્ટેપ તમે જે ફોલો કરો છો ત્યારબાદ તમે શરૂઆત ક્યાંથી કરેલી એ બરાબર આઈ ઇન્ટુ એથી દાખલાની શરૂઆત કરી ત્યારબાદ આ તમામ સ્ટેપ કર્યા આ તમામ સ્ટેપ જો તમે કરશો ત્યારબાદ તમારું એ બરાબર આઈ એ જે સૂત્ર હતું તે આમાં કન્વર્ટ થઈ જશે બરાબર એ બરાબર આઈ દાખલાની શરૂઆત કરેલી તે સેમાં કન્વર્ટ થઈ જશે આઈ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ એ આપ મેળે કન્વર્ટ થઈ જશે એ હું તમને દાખલામાં તમને બતાવીશ કે કઈ રીતે આપમેળે કન્વર્ટ થઈ ગયું બરાબર તો સ્ટેપ શું છે એ બરાબર આઈએથી શરૂઆત કરો પછી તમારો જે શ્રેણિક રકમમાં આપેલો છે એ શ્રેણિકને એકમ શ્રેણિક બનાવવાનો પ્રયત્ન કરો એ એકમ શ્રેણિક બની જાય એટલે આપમેળે આવો રિલેશન આવી જ જશે અને આના પરથી તમને એ ઇનવર્સ આ દેખાય અહીંયા એ ઇન્વર્સ લખાયેલો જ છે તો આ એ ઇનવર્સ તમને ડાયરેક્ટ મળી જશે તો આ હતી હાર્ક સંક્ષેપણ એશિલોન પદ્ધતિ તો એનો એક દાખલો ગણીએ તો અત્યારે થિયરીમાં મને બી ખબર છે કે આ વિડીયો તમે જોતા હશો અને જ્યારે આ થિયરી મેં ભણાવી અને તમે સાંભળતા હશો તમને બી એવું લાગ્યું છે સર આ કેવી મેથડ છે કંઈ સમજ નથી પડતી બરાબર હમણાં એટલું બધું ડીપલી સમજવાની જરૂર નથી સ્ટાર્ટિંગ કઈ રીતે કરવાની દાખલાની એ બરાબર આઈએથી ત્યાર પછીના સ્ટેપમાં શું યાદ રાખવાનું કે તમારો જે દાખલામાં શ્રેણિક આપ્યો હશે એને એકમ શ્રેણિક બનાવવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર એ એકમ શ્રેણિક બનશે એટલે આપ મેળે તમને એ ઇનવર્સ મળી જશે એ બરાબર આઈએથી શરૂઆત કરવાની અને પછી લાવવાનું આઈ બરાબર એ ઇનવર્સ ઇન્ટુ એ આ રિલેશન બી ગઈકાલે મેં થિયરીમાં ભણાયેલો કે એ ઇનવર્સ ઇન્ટુ એ કરો કે એ ઇન્ટુ એ ઇનવર્સ કરો જવાબ મળશે આ કોના જેવું થયું કે પાંચ ઇન્ટુ વન બાય ફાઈ કરો કે વન બાય ફાઈ ઇન્ટુ ફાઈ કરો તો તમને શું મળે વન મળે તો સેમ એ જ પ્રમાણે આ એ ઇનવર્સ છે ને આ સાદો છે તો એ બેનો ગુણાકાર તમને શું આપશે આ બરાબર તો હવે આના પર આધારિત દાખલો જોઈએ રકમ તો ટોટલ તમને ચૌદ દાખલા આપવામાં આવેલા છે ટેક્સ્ટબુકમાં બરાબર બરાબરનો ટોટલી પેકેજ જ આપવામાં આવેલું છે તમને કે આની બરાબર પ્રેક્ટિસ કરી જ લો કારણ કે આ વસ્તુ પ્રેક્ટિસ એ લોકોને બી ખબર છે કે આ આ મેથડ એવી છે જે પ્રેક્ટિસ વગર કોઈને આવડવાની નથી તો પ્રાથમિક ક્રિયાઓની મદદથી શ્રેણિકોનો વ્યસ્ત શ્રેણિક મેળવો પ્રાથમિક ક્રિયાઓની મદદથી એટલે કે આ જ હાર્ક સંક્ષેપણ એસિલોન પદ્ધતિની મદદથી એને પ્રાથમિક ક્રિયાઓની મદદથી બી કહેવામાં આવે છે તો પહેલો દાખલો કંઈક આવો છે અહીં ધારો કે મેં શ્રેણિકને નામ આપી દીધું એ રકમમાં નહીં આપેલું આપણે આપી શકીએ જે આપવું હોય તે એ બી ડી કેપિટલમાં બરાબર તો આવો આપેલો છે દિમાગમાં શું રાખવાનું આ તમને જે એ આપેલો છે બરાબર હું પાછા સ્ટેપ બી તમને બતાવું છું આ જે એ આપેલો છે દિમાગમાં એવું જ રાખવાનું કે આ એને હું કોઈ બી હિસાબે આવો બનાવવાનો છે બરાબર એને કોઈ બી હિસાબે આવો બનાવવાનો છે બરાબર દાખલાની શરૂઆત કાથી કરવાની એ બરાબર આઈ એ લખીને બરાબર તો એ બરાબર આઈ ઇન્ટુ એ બાળકો એ તમારો શું છે તો ઓરિજિનલ શ્રેણીક આર્યો વન માઇનસ વન ટુ થ્રી બરાબર અહીંયા આઈ છે આઈ એટલે એકમ શ્રેણીક વન ઝીરો ઝીરો વન બરાબર ઇન ટુ એ આને એમનો એમ જ રખવાનો એ બરાબર ચાલો પહેલું સ્ટેપ પૂરું થાય છે અહીંયા સ્ટેપ વન હવે સ્ટેપ ટુમાં બી શું કહે છે તમારો જે શ્રેણિક છે એનો આ પહેલો ઘટકને કોઈ બી હિસાબે વન કરો એટલે કે તમારો આ એ શ્રેણિક છે આ રહ્યો તો આ શ્રેણીકમાં અહીંયાનો ઘટક કોઈ બી રીતે વન કરો તો સર એ તો ઓલરેડી વન જ છે તો કંઈ નહીં વન છે તો સારું તમારા માટે બરાબર આને કોઈ છેડછાડ કરવાની જરૂર પડશે નહીં એટલે આ ઘટકનું કામ અહીંયા પૂરું ઓલરેડી વન છે એટલે કંઈક છેડવાનું નહીં ત્યાર પછી કોનો વારો એની નીચેવાળાનો આ કોનો વારો આવે બેનો વારો આ બેને શું કરવાનું તમારે ઝીરો કરવાનું છે આ બેને શું કરવાનું તમારે ઝીરો કરવાનું છે તો આ બેને ઝીરો કરવા માટે તમારે પ્રક્રિયાનો યુઝ કરવો પડશે બાળકો અને આ બેને ઝીરો કરવા માટે હંમેશા પહેલી હારના ઉપયોગથી જ આને ઝીરો કરવાનો બીજી કોઈનાથી ઝીરો થશે નહીં પહેલી હારના ઉપયોગ કરીને આ બે જે છે એને બે એટલે એવું નહીં અહીંયાનો જે ઘટક હોય તેને શૂન્ય કરવાનો તો પહેલી હારની મદદથી અહીંયાનો જે ઘટક છે એને શૂન્ય કરવો છે તો આના માટે આપણી પાસે પ્રક્રિયા છે ઘટક કાં શૂન્ય કરવાનો જ આર ટુમાં બરાબર તો આર ટુ ઇક્વલ ટુ તમે અહીંયા એરોથી અનકમ્ફર્ટેબલ હોય તો આવું બી લખી શકો આર ટુ ઇક્વલ ટુ આર ટુ હું પહેલી હારમાં અહીંયા વન છે આને હું માઇનસ બે વડે ગુણું અને અહીંયા ઉમેરું આને માઇનસ બે વડે ગુણો એકને એકને માઇનસ બે વડે ગુણો એટલે તમને માઇનસ બે મળશે એ માઇનસ બે અહીંયા તમે ઉમેરો તો તમને શું મળશે ઝીરો મળી જશે તો હું શું કરીશ પહેલી હાર એટલે કે આર વનને કેટલા વડે તો કે માઇનસ બે વડે અહીંયા પ્લસ બે છે તો આને માઇનસ બે વડે ગુણો તો એનો ઓપોઝિટ થઈ જાય તો પહેલી હારને પહેલી હારને માઇનસ બે વડે ગુણીને બીજામાં ઉમેરતા ઉમેરો અહીંયા પ્લસ લખો તો પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ જ થવાનો છે તો ફાઇનલી આ ઓવરઓલ શું થયું તમારું માઇનસ તો આર ટુ બરાબર આર માઇનસ ટુ આર વન કરો બરાબર તો તમને અહીંયા ઝીરો મળશે ઓલવેઝ આવું જ આવશે માની લો કે અહીંયા માઇનસ ત્રણ છે અહીંયા માઇનસ ત્રણ હોય તો પહેલી હારને પ્લસ ત્રણ વડે ગુણીને અહીંયા ઉમેરવાનું અહીંયા માઇનસ પાંચ છે તો પહેલી હારને પ્લસ પાંચ વડે ગુણીને અહીંયા ઉમેરવાનો અહીંયા માની લો કે માઇનસ બે છે તો પહેલી હારને પ્લસ બે વડે ગુણીને અહીંયા ઉમેરો અહીંયા માની લો કે ચાર છે તો પહેલી હારને માઇનસ ચાર વડે ગુણીને અહીંયા ઉમેરવાનો અહીંયા પ્લસ બે છે તો અહીંયા માઇનસ બે વડે ગુણવાનું અહીંયા માઇનસ બે છે તો અહીંયા પ્લસ બે વડે ગુણીને અહીંયા ઉમેરી દેવાનું બરાબર તો આ મેં શું કર્યું પહેલી હારને માઇનસ બે વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દીધા તો હવે આ પ્રક્રિયા એ બંને બાજુ કરવાની બરાબર ધ્યાન રાખજો આ શ્રેણીકમાં બી કરવાની ને સામેના શ્રેણીકમાં બી કરવાની તો હું શું કરું છું બાળકો છેલ્લે ચેન્જ કોનામાં આવવાનો તો કે અહીંયા જે લખેલું હોય તેમાં ચેન્જ કરવામાં આવે આ થિયરીમાં બી ભણાવેલું તું બીજી હારમાં ચેન્જ આવવાનો એનો મતલબ પહેલી હાર એમની એમ રહેવાની છે તો પહેલી હાર એમની એમ રહેવાની છે તો એ બધે લખી જ નાખવાની તો જો અહીંયા બી મેં લખી દીધી આ બધે મેં પહેલી હાર લખી દીધી બરાબર ચેન્જ કયામાં આવવાનો છે બીજી હારમાં ચાલો તો હવે પહેલી હારને માઇનસ બે વડે ગુણું તો અહીંયા માઇનસ બે વડે ગુણું અને આમાં ઉમેરું તો અહીંયા તો પ્લસ બે છે અહીંયા માઇનસ બે થયો તો માઇનસ બે પ્લસ બેમાં ઉમેરાયો તો અહીંયા શું થશે બાળકો ઝીરો આને માઇનસ બે વડે ગુણો તો તમને જવાબ મળશે પ્લસ બે અને એ પ્લસ બે અહીંયા ઉમેરું તો મને જવાબ શું મળશે ફાઈવ બરાબર સેમ વસ્તુ અહીંયા બી કરવાની આને માઇનસ બે વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા આવશે જવાબ માઇનસ બે આને માઇનસ બે વડે ગુણીને અહીંયા ઉમેરો તો કંઈ નહીં આને માઇનસ બે વડે ગુણો તો ઝીરો ને ઝીરો વનમાં ઉમેરાય તો અહીંયા રહેશે વન તો બાળકો બે સ્ટેપ ફોલો થઈ ગયા બરાબર ધ્યાન રાખો આને કેવો બનાવવાનો જ આવો તો જો હળદો પાર્ટ તો બની ગયો અહીંયાનો આ આ વન બની ગયો અને આ ઝીરો બી બની ગયો નેક્સ્ટ કોનો વારો આનો વારો હવે અહીંયા કોઈ બી હિસાબે વન કરવાનો તો વન કરવો હોય તો આને પાંચ વડે ભાગો તો વન થઈ જાય આ કઈ હારમાં છે બીજી હારમાં છે તો હું શું કરીશ આર ટુ ઇક્વલ ટુ વન બાય ફાઈ આર ટુ બરાબર બીજી હારને પાંચ વડે ભાગી દઉં અથવા તો એકના છેદમાં પાંચ વડે ગૂણી દઉં તો અહીંયા વન થઈ જશે બરાબર તો અહીંયા બોલો ચેન્જ બીજી હારમાં જવાનો તો પહેલી હાર તો લખી જ દેવાની બદલે કારણ કે પહેલી હારમાં કોઈ ચેન્જ આવવાનો નથી એઝ ઇટ ઇઝ બીજી હારમાં ચેન્જ આવવાનો છે અહીંયા પાંચ વડે ભાગો ઝીરો ને પાંચ વડે ભાગો તો ઝીરો જ રહી આને વન બાય ફાઈવ વડે ગુણું તો અહીંયા આવી જશે વન સામે બી કરવાનું ભૂલવાનું નહીં કેટલાક વિદ્યાર્થીઓ આ બાજુ કરવાનું ભૂલી જાય છે ઉતાવળમાં ને ઉતાવળમાં તો બોલો બોલો અહીંયા વન બાય ફાઈવ અહીંયા ગુણાય તો અહીંયા જવાબ આવશે ટુ બાય ફાઈવ વન બાય ફાઈવ અહીંયા ગુણાય તો અહીંયા જવાબ આવશે વન બાય ફાઈ ઓકે બોલો વન ઝીરો ને વન ત્રણ વસ્તુ તો બની ગઈ વન ઝીરો ને વન હવે નેક્સ્ટ સ્ટેપ ઉપરવાળાનો વારો અહીંયા માઇનસ વન છે એને કેવો બનાવવાનો ઝીરો હવે આને ઝીરો બનાવવા માટે જે રીતે અહીંયા ઝીરો બનાવવા માટે આપણે કઈ હારની હેલ્પ લીધેલી આ રે આ સ્ટેપમાં બરાબર અહીંયા ઝીરો બનાવવા માટે આપણે પ્રથમ હારની હેલ્પ લીધેલી ને તો હવે અહીંયા ઝીરો બનાવવા માટે આપણે બીજી હારની કમ્પલસરી આ જ બીજી હારનો ઉપયોગ કરીને જ અહીંયા ઝીરો બનાવવાનો જે રીતે અહીંયા ઝીરો કઈ રીતે બનાવેલો પહેલી હારને માઇનસ બે વડે ગુણીને બીજીમાં ઉમેરેલી હવે પહેલી હારમાં ઝીરો બનાવવાનો જ તો પહેલી હારનું નામ લખાય અહીંયા આર વન ઇક્વલ ટુ આર વન બોલો અહીંયા ઝીરો કરવો હોય તો આને માત્ર અને બેઠું જ આ એકને બેઠો જ અહીંયા ઉમેરી દઉં એકને અહીંયા બેઠો જ ઉમેરી દઉં તો ઝીરો થઈ જ જશે તો હું ડાયરેક્ટ આવી રીતે લખી દઉં આર વન પ્લસ આર ટુ બોલો ચેન્જ કઈ હારમાં થવાનો જ પ્રથમ હારમાં થવાનો બરાબર તો પ્રથમ હારની લખવાની બીજી પ્રથમ હારમાં ચેન્જ થવાનો છે તો એને નહીં લખતા એ સિવાયની હાર બેઠી લખી દો એટલે કે બીજી હારને બેઠી લખી દો કારણ કે એમાં કોઈ ચેન્જ નહીં થવાનો બરાબર તો અહીંયા વન ઝીરો સોરી શેઠ પ્રથમ હાર લખવાની નહીં હતી બરાબર કંઈ નહીં માઇનસ ટુ બાય ફાઈવ વન બાય આપણે એને બી કરીએ ચાલો તો હવે શું કરવાનું છે બીજી હારને પહેલી હારમાં ઉમેરી દેવાની તો આ ઝીરો અહીંયા વનમાં ઉમેરાય તો વન જ રહેશે આ વન અહીંયા માઇનસ વનમાં ઉમેરાય તો ઝીરો થશે આ માઇનસ ટુ બાય ફાઈ અહીંયા વનમાં ઉમેરાય તો વન માઇનસ ટુ બાય થશે અને આ વન બાય ફાઈવ અહીંયા ઝીરોમાં ઉમેરાય તો ઝીરો પ્લસ વન બાય થશે બરાબર ધેર ફોર વન ઝીરો ઝીરો વન બરાબર આનો લસા આપી દો તો પાંચ માઇનસ બે એટલે કે ત્રણના છેદમાં પાંચ મળશે અહીંયા રહેશે વન બાય ફાઈ અહીંયા રહેશે માઇનસ ટુ બાય અહીંયા અગેન વન બાય ફાય એ તો બાળકો અહીંયા તમને શું મળી ગયું આ આઈ મળી ગયું બરાબર અહીંયા હમણાં હું બ્લેન્ક રાખું છું આ એ એમનો એમ બોલો બાળકો એ ઇન્ટુ ખાલી જગ્યા બરાબર આય તો આપણે નિયમ ભણેલા જ છીએ ગઈકાલની લેક્ચરમાં બરાબર હાર્યો તો એ ઇન્ટુ એ ઇનવર્સ બરાબર જ આય થાય એ ઇન્ટુ એ ઇનવર્સ અથવા તો એ ઇનવર્સ ઇન્ટુ એ બરાબર જ આય થાય તો આ બેઠું અહીંયા મેચ થઈ જાય છે તમે જુઓ બરાબર આ રિલેશન જુઓ તમારો આ બાજુ આય આવ્યો અહીંયા એ છે તો આ ખાલી જગ્યા તમારી સેનાથી ભરવી પડશે તમારે અહીંયા એ ઇનવર્સ હશે તો જ એ ઇનવર્સ ઇન્ટુ એ બરાબર આઈ થશે તો આ તમારો શું હશે એ ઇનવર્સ હશે એનો મતલબ આ જે અહીંયા શ્રેણિક બહેનો તમારો આ જે શ્રેણિક બહેનો મેં તમને કીધેલું આપ મેળે આ છેલ્લું આવી જશે આઈ બરાબર એ ઇનવર્સ ઇન્ટુ એ આપ મેળે બની જશે તો જુઓ આપ મેળે બની ગયું આઈ બરાબર એ ઇનવર્સ ઇન્ટુ એ આના પરથી તમને શું મળી ગયું ડાયરેક્ટ ડેર ફોર એ ઇનવર્સ બરાબર આ જે આવ્યો એ બેઠો લખી દેવાનો ત્રણના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ તો આ તમારો શું મળ્યો અહીંયા એ ઇન્વર્સ હજી એક બે દાખલા પ્રેક્ટિસ ના કરીએ હવે થોડો ટફ લઈએ કે જેમાં વન કંઈ નહીં હોય આ ચોથા દાખલા બાળકો આ બીજો તમારે કરવાનો બહુ સિમ્પલ છે જો ઓલરેડી અહીંયા એક વન છે બરાબર વાંધો નહીં ચલો હું બીજો કરાવું બીજામાં તમને એક ટ્રીક શીખું છું બીજો બટ ઓબિયસ છે મેથડ હોય ટફ છે હજી ઘણાને પ્રોબ્લેમ આવતો હશે તો આપણે થોડા મલ્ટિપલ એક્ઝામ્પલની પ્રેક્ટિસ અહીંયા જ કરી લઈએ વિડીયોમાં બરાબર જો ક્લાસ ચાલુ હતો તો હું તમને તમારી પાસે પ્રેક્ટિસ કરાવ દે અને ત્યાં કન્ટિન્યુઅસ તમારી મોનિટરિંગ કરાવ દે બરાબર બટ હવે એવું શક્ય નથી તો આપણે આ રીતે આગળ વધીએ વાંધોની તો એ બરાબર આ શ્રેણીક આપેલો છે દાખલાની શરૂઆત કઈ રીતે કરવાની તો દાખલાની શરૂઆત એ બરાબર આઈ એ લખીને કરવાની બરાબર બોલો એ અહીંયા શું થશે ટુ વન 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 બરાબર આઈ તો કે એકમ શ્રેણી એકમ શ્રેણી એટલે વન ઝીરો ઝીરો વન બરાબર ઇન્ટુ એ બરાબર ચાલો પહેલું સ્ટેપ દિમાગમાં અહીંયા પહેલાં સાઈડમાં લખી જ દેવાનો કે તમારે આને કેવો બનાવવાનો છે તો કે આને તમારે કંઈક આવો બનાવવાનો છે બરાબર આ શ્રેણીકને તમારે આવો બનાવવાનો છે તો આ શ્રેણીકને આવો બનાવવા માટે અહીંયા બે છે એ બેની જગ્યાએ શું કરવાનો છે એક તો આ રહ્યો અહીંયા બે છે આ બેની જગ્યાએ એક કરવું હોય તો તમારે શું કરવું પડે આને બે વડે ભાગો આ હારને બે વડે ભાગો તો તમને અહીંયા એક થઈ જશે તો પહેલું સ્ટેપ તમારે શું કરવું પડશે આર વન બરાબર આર વન પહેલી હારને તમારે બે વડે ભાગવું પડશે વન બાય ટુ આર વન તો પહેલી હારને બે વડે અહીંયા ભાગીએ બરાબર બાળકો કઈ હારમાં ચેન્જ આવવાનો જ માત્ર પહેલી હારમાં મતલબમાં બીજી હાર તમે બેઠી એમની એમ લખી શકો તો પહેલાં બીજી હારને તો લખી જ દેવાની એમની એમ પહેલી હારમાં શું ચેન્જ આવ્યો તો કે વન બાય ટુ વડે ગુણા અથવા તો બે વડે ભાઈ અહીંયા વન બાય ટુ વડે ગુણો તો અહીંયા વન થઈ જશે અહીંયા વન બાય ટુ વડે ગુણો વન બાય ટુ અહીંયા વન બાય ટુ વડે ગુણો વન બાય ટુ અહીંયા ઝીરો ઇન્ટુ વન બાય ટુ ઝીરોનું ઝીરો જ રહેશે મેં તમને કીધું જે ક્રિયા કરો એ બંને બાજુ કરવાની છે બરાબર ચાલો અહીંયા વન થઈ ગયો નેક્સ્ટ સ્ટેપ અહીંયાથી આગળ વધવાનું હવે અહીંયા ઝીરો કરવાનો મતલબમાં આ વન જે છે એને ઝીરો કરવાનો છે બરાબર તો બાળકો અહીંયા ઝીરો કરવા માટે મેં તમને કીધેલું હંમેશા બીજી હારમાં ઝીરો કરવા માટે પહેલી હારની હેલ્પ લેવાની બરાબર ચલો તો કઈ હારમાં ઝીરો કરવાનો બીજી હારમાં તો હું આવું લખીશ આર ટુ બરાબર આર ટુ બોલો અહીંયા ઝીરો કેવી રીતે થાય તો ઉપર જોવાનું આની તો આની ઉપર એક છે અહીંયા બી એક છે આ એકને ઝીરો કરવો હોય તો આને માઇનસ એક વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં અને માઇનસ એક વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં તો આ ઝીરો થઈ જ જશે તો આવું લખી શકાય માઇનસ એક ઇન્ટુ આર વન તો આ શું થશે પહેલી હારને માઇનસ એક વડે ગુણીને બીજીમાં ઉમેરી દીધો પહેલી હારને માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા ઝીરો થઈ જશે બરાબર આપણે ખાલી આનું જ વિચારવાનું બાકીનાનું જે થવાનું તે થાય છે બરાબર ચાલો તો ચેન્જ કઈ હારમાં થશે બીજી હારમાં બરાબર તો પહેલી હાર એમની એમ લખી દેવાની પહેલાં તો આ બધું હું તમને એટલે કહું છું કે આ બધું બહુ કન્ફ્યુઝન કરશે ચેઇન બીજી હારમાં થવાનો તો પહેલી હાર તો પહેલાં લખી જ દેવાની એમની એમ જ રહેવાની છે ચલો હવે પહેલી હાર ને માઇનસ એક વડે ગુણીને બીજામાં ઉમેરવાની તો આને માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા ઝીરો થશે આને માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેરો તો વન માઇનસ વન બાય ટુ આવું થશે આને માઇનસ એક વડે ગુણો એટલે માઇનસ હાફ એ આમાં ઉમેરાય તો વન માઇનસ હાફ એવું થશે આને માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા થશે માઇનસ હાફ ને આને માઈનસ એક વડે ગુણીને આમાં ઉમેરો તો આ વનનો વન જ અહીંયા રહેશે બરાબર તો આવું કંઈક થશે આગળ વધો તો આનું પહેલાં સાદું રૂપ આપી દઈએ વન વન બાય ટુ બોલો વન માઇનસ હાફ તો હાફ જ રહેશે વન બાય ટુ ઝીરો માઇનસ હાફ વન એ ચલો આ પતી ગયું આ બી ઝીરો થઈ ગયું હવે અહીંયાનો ઘટક જે છે એટલે કે આ વન બાય ટુ જે છે એને શું કરવાનો વન બાળકો આને મારે વન કરવું હોય તો શું કરવું પડે તો કે બે વડે ગુણવું પડે અહીંયા હું બે વડે ગુણું અહીંયા બે વડે ગુણું તો આ બાય ડિફોલ્ટ વન થઈ જશે તો મારે પ્રક્રિયા બીજી હાર પર કરવાની છે કઈ પ્રક્રિયા કરવાની કે બીજી હારના દરેક ઘટકને બે વડે ગુણવાના તો આર ટુ બરાબર ટુ ટાઈમ્સ આર ટુ આવી ક્રિયા મારે કરવી પડશે આર ટુ ઇક્વલ ટુ ટુ ટાઈમ્સ આર ટુ બોલો આર ટુ પર બધી પ્રક્રિયા થવાની છે એટલે ચેન્જ આર ટુમાં થશે તો આર વન એટલે કે પહેલી હાર તો એમની એમ જ રહેશે તો એને લખી દેવાની વન વન બાય ટુ ઇક્વલ ટુ અહીંયા બી એમની એમ વન બાય ટુ ઝીરો ઇન્ટુ એ બોલો અહીંયા બે વડે ગુણો તો ઝીરો આને બે વડે ગુણો તો અહીંયા એક આને બે વડે ગુણો તો અહીંયા માઇનસ એક આને બે વડે ગુણો તો અહીંયા બે બોલો આવું થશે તો બોલો અહીંયા બી વન થઈ ગયો હવે અહીંયાથી આગળ જવાનું ઉપર જાઓ તો હવે અહીંયા ઝીરો કરવાનો એટલે આ વન બાય ટુની જગ્યાએ ઝીરો કરવાનો કોની મદદથી બીજી હારની મદદથી ઓલવેઝ અહીંયા ઝીરો જે રીતે અહીંયા ઝીરો પહેલી હારની મદદથી લાવવાનો તો અહીંયા પહેલી હારમાં ઝીરો બીજી હારની મદદથી લાવવાનો બોલો તો ઝીરો કઈ હારમાં કરવાનો તો પહેલી હારમાં તો અહીંયા આર વન બરાબર આર વન આવું તો લખી જ દેવાનું ત્યારબાદ ઝીરો કઈ રીતે બોલો બાળકો અહીંયા વન બાય ટુ છે બરાબર તો અહીંયા મને આ અહીંયા કોઈ બી હિસાબે માઇનસ વન બાય ટુ અહીંયા ઉમેરાઈ જાય તો અહીંયા ઝીરો થઈ જાય તો હું શું કરીશ આ બીજી હારને બીજી હારને માઇનસ હાફ વડે ગુણીશ અને માઇનસ હાફ વડે ગુણીને અહીંયા ઉમેરી દો અને માઇનસ હાફ વડે ગુણું તો માઈનસ હાફ મળે અને અહીંયા ઉમેરાઈ જાય તો ઝીરો થઈ જશે બાકીનાનું વિચારવાનું નહીં બરાબર તો બોલો આમાં ચેન્જ કઈ હારમાં થશે પહેલી હારમાં થશે તો બીજી હાર તો પહેલાં એમની એમ લખી જ દેવાની તો આ મેં બીજી હાર એમની એમ લખી દીધી ચલો પહેલી હારમાં ચેન્જ બરાબર તો શું કરવાનું છે તો પહેલી હારમાં બીજી હારને માઇનસ હાફ વડે ગુણીને પહેલી હારમાં ઉમેરવાની તો અહીંયા ચાલો માઇનસ હાફ વડે ગુણો તો આ તો ઝીરો છે માઇનસ હાફ વડે ગુણશો તો ઝીરો જ રહેશે અને ઝીરો અહીંયા ઉમેરાશે એટલે વનનો વન જ રહેશે અહીંયા પ્લસ હાફ છે અહીંયા માઇનસ હાફ વડે ગુણો એટલે માઇનસ હાફ મળશે એ માઈનસ હાફ અહીંયા ઉમેરા એટલે અહીંયા થઈ જશે ઝીરો સેમ અહીંયા બી કરવાનું તો કે આ બીજી હાથને માઇનસ હાફ વડે ગુણવાનું છે અહીંયા માઇનસ હાફ વડે ગુણો તો તમને માઇનસ વન ઇન્ટુ માઇનસ હાફ પ્લસ હાફ મળશે અને અહીંયા ઉપર ઓલરેડી હાફ છે અહીંયા પ્લસ હાફ અહીંયા હાફ તો હાફ અને બીજો હાફ ઉમેરાશે બરાબર આ હાફ ઓલરેડી હતો ને અહીંયા માઇનસ વન બાય ટુ આની સાથે ગુણાઈને પ્લસ હાફ આવ્યો એ પાછો અહીંયા ઉમેરાયો ચાલો માઇનસ વન બાય ટુ અહીંયા ગુણાશે બાળકો માઇનસ વન બાય ટુ અહીંયા ગુણાઈ આ બે ગુણ્યા માઇનસ વન બાય ટુ કરો તો તમને શું મળે માઇનસ વન એ માઇનસ વન અહીંયા ઉમેરો તો જવાબ અહીંયા આવશે માઇનસ વન બરાબર ધેર ફોર વન ઝીરો ઝીરો વન એઝ ઇટ ઇઝ અહીંયા શું થશે વન બાય ટુ પ્લસ વન બાય ટુ વન થશે માઇનસ વન માઇનસ વન ટુ બોલો આ બાજુ આઈ બની ગયો આ બાજુ આઈ બની જાય એટલે સમજી લેવાનું આઈ વન ઝીરો વન ઝીરો એકમ શ્રેણીક બની ગયો આ બાજુ આ બાજુ આઈ બની જાય એટલે સમજી લેવાનું તમારો દાખલો પૂરો થઈ ગયો અહીંયા આઈ અહીંયા કંઈ નહીં આ એ બેઠો બાળકો આ આઈ છે અહીંયા બ્લેન્ક છે બરાબર તો એ ઇન્ટુ ખાલી જગ્યા બરાબર આય થાય તો બટ ઓબ્વિયસ એ ઇન્ટુ એ ઇનવર્સ બરાબર જ આય થાય એનો મતલબ આજે તમારો આવ્યો શ્રેણી કે શું હોઈ શકે એ ઇનવર્સ ધેટ મીન્સ એ ઇનવર્સ બરાબર શું મળશે તમને વન માઇનસ વન માઇનસ વન ટુ બરાબર તો આઈ હોપ હવે તમને આવડી ગયા હશે તે છતાં હજી આ જ વિડીયોમાં હું ત્રીજો એક દાખલો તમને ગણાવું છું તો ત્રીજો દાખલો આજ બે બાય બેનો ત્રણ બાય ત્રણનો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું વાંધો નહીં પ્લાનિંગ તો એવું હતું કે આજ જ વિડીયોમાં ભણાવું બટ એવું લાગે છે કે થોડી પ્રેક્ટિસ કરાવી દઉં બરાબર કારણ કે તમે મારી સમક્ષ સામે હાજર નથી તો હું આઈડેન્ટિફાઈ નથી કરી શકતો કે તમને સમજ પડી કે નથી પડી બરાબર તો બીજો દાખલો મેં કરાવ્યો તમને એમના પહેલો બી કરાવ્યો ત્રીજો તમારે જાતે કરવાનો રહેશે હું ચોથો હજી કરાવું છું બે બાય બેમાં તો ચોથા કરતાવી બી એકાદ માઇનસવાળો દાખલો ગણીએ બારમા નંબરનો દાખલો હું કરાવું છું બારમા નંબરનો દાખલો જે છે તે છે સિક્સ માઇનસ થ્રી માઇનસ ટુ વન બરાબર આ રીતનું છે તો આ બારમો દાખલો જે છે આનો ઇન્વર્સ શોધવાનો છે હા ફેરી માઇનસ બી છે અંદર બરાબર ચાલો તો શરૂઆત ક્યાંથી થાય દાખલાની એ બરાબર આઈ ઇન્ટુ એ બાળકો એ તમારો શું છે સિક્સ માઇનસ થ્રી માઇનસ ટુ વન દેટ ઇઝ ઇક્વલ ટુ વન ઝીરો ઝીરો વન ઇન્ટુ એ બરાબર દિમાગમાં ફિટ કરી દેવાનું કે મારે આ શ્રેણિકને કેવો બનાવવાનો છે આવો આ વસ્તુ લખવાની નહીં જ્યારે દાખલો ગણો એક્ઝામમાં કે તમારી નોટમાં લખવાની દિમાગમાં ફિટ કરવાનું રફમાં સાઇડ પર લખી રાખવું હોય તો લખે તમારે આને કેવો બનાવવાનો છે કોઈ બી હિસાબે આવો એના સ્ટેપ્સ બી મેં તમને કીધા છે વન બાય વન ચાલો પહેલાં કોનો વારો આ છનો વારો આ છની જગ્યાએ શું આવવું જોઈએ વન બાળકો આ છની જગ્યાએ વન કઈ રીતે આવશે તો કે આ આખી હારને હું છ વડે ભાગું તો આ છની જગ્યાએ વન આવે તો મારી પહેલી પ્રક્રિયા થશે આર વનને વન બાય સિક્સ વડે ગુણવાની અથવા તો છ વડે ભાગી નાખો તો ચાલો પહેલી હારમાં જ ચેન્જ આવવાનો તો પહેલાં તો બીજી હાર એમની એમ જ રહેવાની તો એ બીજી હારને એમની એમ જે રહેવાની તેમ એમની એમ લખી દેવાની ઝીરો વન માઇનસ ટુ વન બાળકો વન બાય સિક્સ ઇન્ટુ આર વન બરાબર પહેલી હારને છ વડે ભાગો આને છ વડે ભાગો તો અહીંયા થશે વન આને છ વડે ભાગો તો અહીંયા આવશે વન બાય ટુ આને છ વડે ભાગો તો અહીંયા આવશે વન બાય સિક્સ અહીંયા ઝીરોનું ઝીરો થશે બરાબર હજી આગળ વધીએ ચાલો આ વન અહીંયા થઈ ગયો રેડી આવી રહ્યો હવે અહીંયા તમારે શું લાવવાનો ઝીરો પણ આપણો શું છે માઇનસ બે કોની મદદથી લાવવાનો આની મદદથી જ અહીંયા ઝીરો લાવવાનો તો બાળકો આને બે વડે ગુણીને અહીંયા ઉમેરું તો અહીંયા ઝીરો અહીંયા ઓલરેડી માઇનસ બે છે તો અહીંયા બે વડે ગુણવાનું અને અહીંયા બે હતે તો આપણે અહીંયા માઇનસ બે વડે ગુણતે તો બોલો કઈ હારમાં આપણે ઝીરો લાવવાનો બીજી હારમાં તો અહીંયા બીજી હાર આર લખવાની આર ટુ બરાબર બોલો ઝીરો કઈ રીતે લાવવાનો તો પહેલી હારને બે વડે ગુણીને તો પહેલી હારને હું બે વડે ગુણું અને એને બીજી હારમાં ઉમેરું તો બોલો અહીંયા ઝીરો થઈ જશે બરાબર તો ચાલો ચેન્જ ક્યાં આવવાનો બીજી હારમાં પહેલી હારમાં કોઈ ચેન્જ નહીં આવવાનો તો પહેલી હારને તમે પહેલાં તો એમની એમ લખી દો આ રીતે આ રીતે પહેલી હાર લખી દીધી હવે શું કરવાનું પહેલી હારના તમામ ઘટકોને બે વડે ગુણીને બીજી હારમાં ઉમેરવાનો છે તો બાળકો આને અહીંયા બે વડે ગુણું અને અહીંયા ઉમેરું તો અહીંયા શું થઈ જશે પહેલી હારને અહીંયા બે વડે ગુણીને અહીંયા ઉમેરું તો અહીંયા ઝીરો થઈ જશે આને અહીંયા બે વડે ગુણું આને આને બે વડે ગુણું તો માઇનસ વન મળે ને એ માઇનસ વન અહીંયા ઉમેરું તો અહીંયા શું થઈ જશે બાળકો અહીંયા ઝીરો થઈ જશે બરાબર આગળ આને બે વડે ગુણું તો અહીંયા વન થર્ડ આવ વન થર્ડ અહીંયા ઉમેરાય એ વન થર્ડ અહીંયા ઉમેરાય બરાબર તો વન થર્ડ અહીંયા ઉમેરાય તો વન થર્ડ થશે આને બે વડે ગુણો ઝીરો છે ઝીરોને અહીંયા વનમાં ઉમેરો તો વનનો વન જ રહેશે બરાબર નેક્સ્ટ સ્ટેપ તો બાળકો આ દાખલો સારું થયું આવ્યો હવે અહીંયા પ્રોબ્લેમ શું આવ્યું ચાલો આ ઝીરો કરવા ગયા આ તો ઝીરો થઈ ગયો વાંધો નહીં આવ્યો બરાબર આ ઝીરો તો થઈ ગયો પણ એને ઝીરો કરવામાં ને કરવામાં બાય અહીંયા બી ઝીરો થઈ ગયો એને ઝીરો કરવામાં ને કરવામાં શું થયું અહીંયા પણ ઝીરો થઈ ગયો તો હવે આ દાખલો અહીંયા આ દાખલો અહીંયા આગળ નહીં વધી શકે કેમ એનું રીઝન બાળકો અહીંયા ઝીરો કોઈ દિવસ થવો જોઈએ નહીં કારણ કે અહીંયાથી હવે આગળ કેવી રીતે હવે અહીંયા મારે વન કરવો અહીંયા સોરી અહીંયા બી ઝીરો કરવાનો તો આની મદદથી અહીંયા કોઈ દિવસ તમે ઝીરો કરી શકો નહીં બરાબર તો આ દાખલો અહીંયા અટકી ગયો કેમ અહીંયા વન આવવો જોઈતો તો એની જગ્યાએ ઝીરો આવ્યો તો આ દાખલામાં અહીંયા શું લખી દેવાનું ખબર અહીં ડાયરેક્ટ લખી દેવાનું અહીં એ ઇન અસ્તિત્વ નથી અહીં એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી કારણ કે અહીંયા વન આવવાનો અહીંયા આ આપણે સ્ટેપ શું કરેલું આને ઝીરો લાવવા માટેનું સ્ટેપ કરેલું હતું બરાબર પણ એના સ્ટેપમાં આ બાય ઝીરો થઈ ગયો પણ અહીંયા તો હવે વન હવે અહીંયા મારે વન લાવવો હોય કોઈ બી હિસાબે એટલે વન લાવવાનો હોય તો એની કોઈ મેથડ નથી અહીંયા કોઈ બી હિસાબે વન આવશે નહીં એટલે આ દાખલો અહીંયા ફૂલ સ્ટોપ થઈ જાય અને એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી બરાબર હજી એક ગણાવો ચાલો આ કન્ફ્યુઝિંગવાળો વચ્ચે આવી ગયો આવી ગયો એ બી સારું થયું વાંધો નહીં તો હજી એક દાખલો ગણાવું છું તમને રેન્ડમલી એક સિલેક્ટ કરું તો નવમો દાખલો ગણાવો નવમાં દાખલામાં છે એ બરાબર થ્રી ટેન ટુ સેવન આનો એ ઇનવર્ટ શોધવાનો બાળકો રકમ યાદ રાખજો આ એ આપેલો છે આપણે શોધવાનું શું છે એ ઇનવર્સ શોધવાનું છે કેની મદદથી પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી એટલે હાર્ક સંક્ષેપણ એસિલોન પદ્ધતિની મદદથી ચાલો હવે દાખલાની શરૂઆત એ બરાબર આઈ ઇન્ટુ એ થ્રી ટેન ટુ સેવન આઈ વન ઝીરો ઝીરો વન અહીંયા એ એમનો એમ રખવાનો ચાલો પહેલું સ્ટેપ દિમાગમાં ફિટ કરી દો કે તમારે આ જે એ છે આ બાજુનો જે આ એ છે એને કેવો બનાવવાનો કોઈ બી હિસાબે વન ઝીરો ઝીરો વન આવો બનાવવાનો છે બાળકો પહેલી સ્ટેપ અહીંયા વન બનવો જોઈએ અહીંયા વનની જગ્યાએ તમારી પાસે ત્રણ છે આ ત્રણને મારે વન કરવું હોય તો શું થશે કે શું કરવું પડે તો કે આ ત્રણની જગ્યાએ વન કરવું હોય તો મારે આને ત્રણ વડે ભાગવું પડે કઈ હારમાં છે તો કે પ્રથમ હારમાં સો શું કરવું પડે આર વન ઇક્વલ ટુ વન થર્ડ આર વન તો પહેલી હારને પહેલી હારને ત્રણ વડે ભાગવાની ક્રિયા તો અહીંયા ત્રણ વડે ભાગો તો અહીંયા વન થશે આને ત્રણ વડે ભાગો તો અહીંયા ટેન બાય થ્રી થશે બરાબર આને ત્રણ વડે ભાગો તો અહીંયા વન થર્ડ થશે ઝીરોને ત્રણ વડે ભાગો ઝીરોનો ઝીરો રહેશે એ બરાબર બીજી હાર તો એમની એમ જ રહેવાની ટુ સેવન ઝીરો વન બરાબર આગળ વધો ચાલો તો અહીંયા વન થઈ ગયો નેક્સ્ટ સ્ટેપ અહીંયાનો જે ઘટક છે એને ઝીરો કરવાનો એટલે કે આ બેને ઝીરો કરવાનો કોની મદદથી આની મદદથી આ કરવાનો ક્યાં ઝીરો છે આ બેની જગ્યાએ કઈ હારમાં છે બીજી હારમાં તો અહીંયા લખવાનું આર ટુ બરાબર આર ટુ આવું તો લખી જ દેવાનું ચાલો અહીંયા ઝીરો કરવું હોય અહીંયા બે છે તો આને ઝીરો કરવું હોય તો માઇનસ બે લાવવો પડે તો માઇનસ બે ક્યાંથી લાવશો આ એકને માઇનસ બે વડે ગુણો એટલે કે પહેલી હારને આર વનને માઇનસ બે વડે ગુણો ને આમાં ઉમેરો તો અહીંયા ઝીરો થઈ જશે તો તમારે ક્રિયા કંઈ કરવાની રહેશે આર ટુ બરાબર આર ટુ માઇનસ ટુ આર વન તો ચાલો શું કરવાનું છે પહેલી હારને પહેલી હારને માઇનસ બે વડે ગુણીને બીજી હારમાં ઉમેરવાની છે અહીંયા માઇનસ બે વડે ગુણીને આમાં ઉમેરો ચાલો ચેન્જ ક્યાં આવવાનો છે આર ટુમાં બરાબર મતલબ આર વનમાં કોઈ ચેન્જ નહીં આવવાનો તો આર વન તો પહેલાં બેઠી લખી દેવાની તો અહીંયા જુઓ આર વનને અહીંયા બેઠી લખી જ દઉં છું બરાબર ચાલો હવે અહીંયા માઇનસ બે વડે ગુણીને અહીંયા ઉમેરો તો અહીંયા ઝીરો થઈ જશે અહીંયા માઇનસ બે વડે ગુણો તો બાળકો દસના છેદમાં ત્રણ છે દસના છેદમાં ત્રણને માઇનસ બે વડે ગુણો તો માઇનસ વીસના છેદમાં ત્રણ થશે માઇનસ વીસના છેદમાં ત્રણ સાતમાં ઉમેરવાનો તો સાત માઇનસ વીસના છેદમાં ત્રણ આવું થશે આને માઇનસ બે વડે ગુણો તો માઇનસ ટુ થશે માઇનસ ટુ થર્ડ ઝીરોમાં ઉમેરાશે તો ઝીરોમાં માઇનસ ટુ થર્ડ ઉમેરાય તો માઇનસ ટુ જ રહેશે અહીંયા માઇનસ ટુ વડે ગુણો તો ઝીરો ને માઇનસ ટુ વડે ગુણો તો ઝીરો જ રહેશે અને ઝીરો એકમાં ઉમેરાય તો એકનો એક જ રહેશે ચાલો આનું લસા આપી દો તો અહીંયા વન અહીંયા ટેન બાય થ્રી અહીંયા ઝીરો આનો લસા આપો તો સાત તારીખ એકવીસ ઓછા વીસ એકવીસમાંથી વીસ જાય એકવીસમાંથી વીસ જાય તો શું રહેશે વન રહેશે સમજ પડે જ ને તાળી એકવીસ એકવીસમાંથી વીસ જાય તો એક રહેશે એટલે વન થર્ડ અહીંયા રહેશે બોલો આવું થશે નેક્સ્ટ સ્ટેપ ચાલો અહીંયા વન થઈ ગયો અહીંયા ઝીરો થઈ ગયો હવે આને વન કરવાનો બાળકો આને વન કરવું હોય અહીંયા વન થર્ડ છે તો આને વન કરવું હોય તો એના વ્યસ્ત વડે ગુણવાનો આનો વ્યસ્ત શું થશે ત્રણ તો બીજી હારને શું કરવું પડશે બીજી હારને તમારે ત્રણ વડે અહીંયા ગુણવું પડે તો કેવી ક્રિયા થશે આર ટુ ઇક્વલ ટુ થ્રી ટાઈમ્સ આર ટુ બરાબર બીજી હારના તમામ ઘટકોને ત્રણ વડે ગુણવાના બરાબર તો ચેન્જ કઈ હારમાં આવશે બીજી હારમાં આવશે મતલબ પહેલી હાર તો એમની એમ લખી જ દેવાની વન ટેન બાય થ્રી વન બાય થ્રી ઝીરો ઇન્ટુ એ બરાબર બીજી હારને શું કરવાનું ત્રણ ઝીરો ગુણ્યા ત્રણ કરો તો ઝીરો જ રહેશે વન બાય થ્રી ગુણ્યા ત્રણ કરો તો વન થશે અહીંયા મલ્ટીપ્લાય બાય થ્રી કરો તો માઇનસ ટુ થશે અહીંયા મલ્ટીપ્લાય બાય થ્રી કરો તો થ્રી આવશે તો બાળકો અહીંયા બી વન આવી ગયો નેક્સ્ટ ઉપરનો ઘટક ઝીરો કરવાનો બાળકો આને ઝીરો કરવાનો જ આની મદદથી આને આની મદદથી ઝીરો કરવાનો છે કોને કરવાનો જ પહેલી હાથના ઘટકને તો અહીંયા લખવાનું આર વન બરાબર આર વન તો લખી જ દેવાનું અહીંયા ટેન બાય થ્રી છે આને ઝીરો કરવો હોય તો મારે માઇનસ ટેન બાય થ્રી જોઈએ એનો વિરોધી ટેન બાય થ્રીનો વિરોધી માઇનસ ટેન બાય થ્રી તો અહીંયા હું શું કરીશ બીજી હારને બીજી હારને માઇનસ ટેન બાય થ્રી વડે ગુણીશ અને એને પહેલાંમાં ઉમેરી દઈશ એટલે કે આર વન માઇનસ ટેન બાય થ્રી આર ટુ કરીશ ચાલો બોલો આમાં ચેન્જ ક્યાં આવવાનો જ આર વનમાં એનો મતલબ આર ટુમાં કોઈ ચેન્જ નહીં આવવાનો તો એને બેઠી લખી દો પહેલાં તો અહીંયા મેં આર ટુને બેઠી લખી દીધી આ રીતે બરાબર હવે નેક્સ્ટ સ્ટેપ તો આર ટુ ને માઇનસ ટેન બાય થ્રી વડે ગુણવાનું તો 0 ઇન્ટુ માઇનસ ટેન બાય થ્રી કરશો અહીંયા તો એ તો ઝીરો જ રહેવાનો ને ઝીરો અહીંયા વનમાં ઉમેરાય તો વનનો વન જ રહેવાનો બાળકો અહીંયા વન ઇન્ટુ માઇનસ ટેન બાય થ્રી કરો વન ઇન્ટુ માઇનસ ટેન બાય થ્રી કરો એટલે તમને માઇનસ ટેન બાય થ્રી મળશે એ અહીંયા ઉમેરાય એટલે અહીંયા થઈ જશે ઝીરો આગળ વધો બાળકો હવે અહીંયા તકલીફ વાળું થશે થોડું બરાબર તો અહીંયા આને માઇનસ ટેન બાય થ્રી વડે ગુણો તો અહીંયા થશે પ્લસ ટ્વેન્ટી બાય થ્રી માઇનસ ટેન બાય થ્રી ઇન્ટુ ટુ તો ટ્વેન્ટી બાય થ્રી થશે એને આમાં ઉમેરો એટલે થશે વન થર્ડ પ્લસ ટ્વેન્ટી બાય થ્રી બરાબર આને માઇનસ ટેન બાય થ્રી વડે ગુણો તો માઇનસ સોરી માઇનસ ટેન બાય થ્રી ઇન્ટુ થ્રી કરશો એટલે માઇનસ ટેન રહેશે એ માઇનસ ટેન અહીંયા ઝીરોમાં ઉમેરો તો માઇનસ ટેન જ રહેશે આગળ વધો વન ઝીરો ઝીરો વન અહીંયા લસા આપી દો સો ટ્વેન્ટી વન બાય થ્રી થશે બરાબર આ આ સમજ પડે છે ટ્વેન્ટી વન બાય થ્રી ટ્વેન્ટી વન બાય થ્રી ઇક્વલ ઇક્વલ ટુ સેવન થશે તો અહીંયા તમારો શું આવશે સેવન માઇનસ ટેન માઇનસ ટુ થ્રી એ બરાબર તો આ તમારો શું અહીંયા આઈ બની ગયો જેવો અહીંયા આઈ બની જાય ડેટ મીન્સ તમારો દાખલો પૂરો થઈ ગયો અહીંયા હું ખાલી જગ્યા લખીશ ને આ એ બેઠો તો એ ખાલી જગ્યા બરાબર આઈ થાય તો એ ઇન્ટુ એ ઇનવર્સ બરાબર જ આય થાય ડેટ મીન્સ એ ઇનવર્સ તમને મળી ગયો એ ઇનવર્સ તમને શું મળ્યો સેવન માઇનસ ટેન માઇનસ ટુ અને થ્રી તો આ હતી હાર સંક્ષેપણ એશિલોન પદ્ધતિ હવે આવા ચૌદ દાખલા છે ચૌદમાંથી મેં તમને ચાર દાખલા કરાવ્યો ઓલરેડી એકથી લઈને ચૌદ દાખલા મેં તમને ત ટેક્સ્ટબુકની સોફ્ટ કોપી ઓલરેડી સેન્ડ કરેલી છે પીડીએફ તમને સેન્ડ કરેલી છે એમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારમાં જોશો તો એકથી લઈને ચૌદ દાખલા બધા બે બાય બેના શ્રેણિક છે આ તમામે તમામ દાખલા તમારે કરવાના રહેશે આ એસિલોનની મદદથી જવાબ ચોપડીમાં પાછળ આપેલા જ છે એની આ જવાબ વેરીફાઈ બી કરવાના રહેશે બરાબર તે છતાં બી કોઈ દાખલામાં આ એકથી ચૌદમાંથી આમાં હું આ વિડીયોમાં સ્પેશિયલી કહું છું કે આ એકથી ચૌદમાંથી જે દાખલામાં પ્રોબ્લેમ આવતો હોય એ મને બરાબર ગ્રુપમાં સેન્ડ કરીને કહેશો કે સર આ દાખલા આ નંબરના દાખલામાં કંઈક જવાબ નથી આવતો કે સર સમજ નથી પડતી કે કંઈ પ્રક્રિયા કરવાની કે આગળ શું કરવાનું એ અમને સમજ નથી પડતી એ મને ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં જણાવી દેજો તો એ દાખલા હું તમને ફરી પાછો વિડીયોમાં બનાવી દઈશ ઓકે સો આ લખ વિડીયો પૂરતું આટલું રાખીએ ટિલ ધેન ગુડ બાય ધ્યાન રાખજો આ એકથી લઈને ચૌદ દાખલા તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસ માટે ગણવાના રહેશે તે છતાં તે ઉપરાંત હું બીજા બી આપીશ ટેસ્ટ નોલેજ આની બનશે ત્યારે ઓકે ગુડ બાય